नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमाम दोस्तों नु मारू ज्ञान यूट्यूब चैनल ने। तो दोस्तों आज आपणे वन विभाग की परीक्षा में उपयोगी थाय तेवा मोस्ट आईएमपी एमसीक्यू प्रश्नों की माहिती मेळवानो छे। तो दोस्तों खास वीडियो संपूर्ण जोवा माटे विनंती छे। तो चलो दोस्तों वीडियो की शुरुआत करिए, वधारे समय न लेता प्रथम प्रश्न तमारी सामे छे। उष्णकटिबंधीय कांडाळा जंगलो क्या जोवा मळी शके नहीं? मित्रों खास प्रश्न आखो वाँचवानो कि क्या जोवा मळी शके नहीं, केवा जंगलो उष्णकटिबंधीय कांटाळा जंगलो। ऑप्शन ए उत्तर गुजरात, बी कच्छ, सी सौराष्ट्र के डी दक्षिण गुजरात। क्या मित्रों जोवा मळी शके नहीं तेवो प्रश्न पूछेलो छे। तो आ प्रश्ननो जवाब शुं बने छे, तमारे साथे साथे एक नोटबुक नी अंदर जवाब आपता जवाना छे। वीडियो पूर्ण थाय त्यां सुधीमां केटला जवाब साचा पड़े ते तमारे एनालिसिस तमारी जाते करवानुं रहेशे। तो दोस्तों आ प्रश्ननो जवाब रहेशे ऑप्शन डी, तो के दक्षिण गुजरात। दक्षिण गुजरातनी अंदर आवा कांटाळा जंगलो जोवा मळता नथी, परंतु त्यां वरसादी जंगलो खास मोटा भागे जोवा मळता होय छे। त्यાર પછીનો ક્વેશ્ચન, બિલાડી કુળના કયા પ્રાણી પોતાના संकोरी शकतु नथी? पोताना मित्रों नख संकोरी शकतु, मित्रों प्रश्न हो सके बिलाड़ी कुळना कई एवा प्राणी से अथवा तो प्राणी से जे पोताना नख संकोरी शकतु होवा छता तेना नख खुला रहे से। अहीं ऑप्शन आपवामां आवेल छे, दीपड़ो, सित्तो, वाघ के सिंह। तो आ प्रश्ननो जवाब आ चार ऑप्शन मांथी टिक करवानो छे के पोताना नख खुला रहेता होय तेवा। मित्रों आपणे अगाउ वीडियो जोयो हतो તેની અંદર તેનું એનાલિસિસ કર્યું હતું। તો દોસ્તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન બી, તો કે સિત્તો। સિત્તો છે જે પોતાના નખ છે તે ખુલ્લા રાખે છે, તેના ખુલ્લો નખ કેવા રહે છે, ખુલ્લા રહેતા હોય છે। ત્યાર પછીનો ક્વેશ્ચન, ગુજરાતમાં વાઘ નામશેષ થયા બાદ કઈ પ્રજાતિની વસ્તી ખૂબ જ ઓછી થઈ રહી છે? ગુજરાતની વાત કરીએ તો વાઘ તો શું, તો કે નામશેષ થઈ છે, ગુજરાતની અંદર વાઘ જોવા મળતા નથી, પરંતુ તેના બાદ કઈ પ્રજાતિ છે તે ખૂબ જ ઓછી થઈ રહી છે? હેણોતરો, રણ બિલાડી, એ અને બી બંને, કે મિત્રો એક પણ નહીં। તો શું જવાબ બનશે આ પ્રશ્નનો? તો દોસ્તો વાઘ તો લુપ્ત થયો છે ગુજરાતમાંથી, પણ વાઘ પછી ઓપ્શન આપણો સી, જેમ કે એ અને બી બંને, તો કે હેણોતરો અને આ રણ બિલાડી છે તે પણ મિત્રો લુપ્ત થવાના આ રહેશે ગુજરાતમાંથી। આ બંને વસ્તુ હવે તમને ભાગ્ય જોવા મળે છે। ત્યાર પછીનો ક્વેશ્ચન, પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે? મિત્રો પ્રાણીઓની વાત કરો તો સૌથી મોટું મગજ છે તે કયા પ્રાણીનું હોય છે? બિલાડી, હાથી, સિંહ કે હરણ? દોસ્તો સૌથી મોટું મગજ કોનું હોય છે? સૌથી મોટું મગજ છે તે તમે જોઈ શકો છો પ્રશ્ન કે હાથીનું હોય છે, કોનું હોય છે? હાથીનું। તો સૌથી મોટું મિત્રો આ પ્રાણી પણ હાથી છે, તે આટલા માટે તેમનું મગજ કેવું હોય તે તો સૌથી મોટું હોય છે। ત્યાર પછીનો ક્વેશ્ચન, બિલાડી કુળના પ્રાણીઓમાં કયું એવું પ્રાણી છે જેને પૂંછડીના સેડે ઉપર વાળનો ગુચ્છ હોય છે? મિત્રો પૂંછડી તમે જોઈ શકો છો અહીંયા હરણ છે, તો અહીંયા પૂંછડીના શેડે શું હોય છે, એવો ગુચ્છ હોય છે, તો એવું કયું પ્રાણી છે? ઓપ્શન એ જેગવાર, બી દીપડો, સી વાઘ કે ઓપ્શન ડી સિંહ। મિત્રો બિલાડી કુળનું પૂછવામાં આવેલ છે, આ બિલાડી કુળના પ્રાણીઓ છે તેમાંથી કયું એવું પ્રાણી છે જેને પૂંછડીના શેડા ઉપર ગુચ્છ હોય છે, ગુચ્છ એટલે ગોટો હોય છે? ચાલો દોસ્તો શું જવાબ બને આ પ્રશ્નનો? તો આ પ્રશ્નનો જવાબ પણ બને છે ઓપ્શન ડી મિત્રો, સિંહ। આ સિંહના પૂંછડે શું હોય છે, ગુચ્છ હોય છે, ખાસ યાદ રાખવાનું છે, બિલાડી કુળનું પ્રાણી છે। ત્યાર પછીનો ક્વેશ્ચન, ભારતનું સૌથી મોટું પ્રાણી, સોરી મિત્રો ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? સૌથી મોટું ભારતનું પ્રાણી સંગ્રહાલય કયું છે? ખાસ દોસ્તો આ પ્રશ્ન નોટ કરવાનો છે। ઓપ્શન એ કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક, ઓપ્શન બી જુઓલોજીકલ ગાર્ડન, સી સક્કરબાગ જુનાગઢ કે મિત્રો આપેલા તમામ। તો ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય તમને કયું દેખાય છે? અહીંયા ઓપ્શન છે તેમાંથી પસંદ કરવાનો છે ઓપ્શન
ए बी सी के डी શું જવાબ બને છે? ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય. તો દોસ્તો જવાબ છે ઓપ્શન બી જુઓલોજિકલ ગાર્ડન. મિત્રો શું છે? જુઓલોજિકલ ગાર્ડન છે તે ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, કયા હરણને મારીને તેના પદાર્થનો ઉપયોગ પરફ્યુમ તરીકે થાય છે? મિત્રો કયું એવું હરણ છે તેમને શું કરવામાં આવે છે? તો કે મારવામાં આવે છે અને મારીને તેમાંથી જે પદાર્થ નીકળે છે તેમનો ઉપયોગ પરફ્યુમ એટલે કે મિત્રો અત્તર તરીકે કરવામાં આવે છે. ઓપ્શન એ સાબર, બી હરણ, સી કસ્તુરી મૃગ કે મિત્રો ઓપ્શન ડી નીલગાય. શું જવાબ પસંદ કરશો તમે કે જેમનો ઉપયોગ શું થાય છે? તો કે પરફ્યુમ તરીકે ઉપયોગ થાય છે. કયું એવું હરણ છે જેમને મારવામાં આવે છે? તો દોસ્તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન સી કસ્તુરી મૃગ. મિત્રો આ કસ્તુરી મૃગ છે તેમને મારવામાં આવે છે અને તેના શરીરમાંથી જે કસ્તુરી નીકળે છે તેમનો ઉપયોગ પરફ્યુમ તરીકે કરવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે દોસ્તો, ખાસ આ પણ નોટ કરવા જેવો છે કે જૂનાગઢ ખાતેના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? મિત્રો તમને બે માર્ગની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે આ પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ છે તેમની સ્થાપના કઈ સાલની અંદર થઈ હતી? 1965, 1963, 1863 કે 1965 કયા વર્ષની અંદર થઈ હતી દોસ્તો? ચાલો આ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે તમારે કોમેન્ટ બોક્સની અંદર. પ્રાણી સંગ્રહાલય કયું મિત્રો? છક્કરબાગ જૂનાગઢ ખાતે આવેલું છે, તેમની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ બને છે ઓપ્શન સી 1863ની અંદર. ખાસ મિત્રો યાદ રાખવાનું છે 1863ની અંદર આ પ્રાણી સંગ્રહાલય છક્કરબાગ છે જૂનાગઢ ખાતે આવેલું તેમની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ દોસ્તો. ક્વેશ્ચન, રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય સારી અથવા તો તીવ્ર હોય છે? મિત્રો આપણે અગાઉ શું જોયું હતું? પક્ષીની જ્ઞાનેન્દ્રિય જોઈ હતી, પરંતુ આજે આપણે રીંછની જોવાના છીએ. તો રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય છે તે સારી અથવા તીવ્ર ખૂબ સારી હોય છે? ઓપ્શન તમારી સામે છે, બોલવાની, સાંભળવાની, ખાવાની કે સૂંઘવાની. ચાલો દોસ્તો રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય ખૂબ સારી હોય છે? આ પ્રશ્નનો જવાબ તમને પૂછાય તો શું જવાબ પસંદ કરો? ઓપ્શન એ બી સી કે ડી. જવાબ બને છે આ પ્રશ્નનો ઓપ્શન ડી. દોસ્તો સૂંઘવાની જ્ઞાનેન્દ્રિય કેવી હોય છે? ખૂબ સારી હોય છે. રીંછને ખોરાક મેળવવા માટે મિત્રો શું કરે છે? તે આજુબાજુનો ખોરાક હોય ત્યાં તેમને સુગંધ આવવાથી તે સારી રીતે આ ખોરાક છે તે શોધી શકે છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન, કયું પાલતુ પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી? મિત્રો કયું સામાજિક પ્રાણી છે તે શું? તો કે તેના સમૂહની અંદર રહેતું નથી. ઓપ્શન એ ભેંસ, બી બકરી, સી બિલાડી કે ઓપ્શન ડી ગાય. કયું પાલતુ પ્રાણી છે? મિત્રો પાલતુ પ્રાણી છે અહીંયા સારા સારા ઓપ્શનની અંદર, પરંતુ તે સમૂહની અંદર રહેતું નથી. તો ભેંસ સમૂહની અંદર હોય મિત્રો, બકરી હોય, ગાય હોય, પરંતુ બિલાડી તમે મોટે ભાગે જોવો તો તે સમૂહની અંદર રહેતી નથી. એટલે જવાબ બને છે આપણો ઓપ્શન સી. જોઈએ ક્વેશ્ચન, માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબું કોનું માનવામાં આવે છે? મિત્રો માંસાહારી પ્રાણી જે માંસ ખાતા હોય તેમાંથી સૌથી મજબૂત જડબું છે તે કયા પ્રાણીનું માનવામાં આવે છે? ઓપ્શન એ જરખ, બી નાર, સી સિંહ કે ઓપ્શન ડી વાઘ. શું જવાબ બને છે દોસ્તો? સૌથી મજબૂત જડબું, તો સૌથી મજબૂત જડબું હોય છે ઓપ્શન એ ઝરખનું. મિત્રો ઝરખને જંગલના સફાઈ કામદાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે તે મૃત્યુ પામેલા જે પ્રાણીઓ હોય છે તેમના હાડકાનો ખોરાક કરે છે. એટલા માટે જંગલ શું થાય છે? સફાઈ થશે. એટલા માટે જ તેમને જંગલનો સફાઈ કામદાર કહેવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે? જગતની અંદર સૌથી વિરલ ગણાતું હોય તેવું પ્રાણી કયું છે? એશિયાઈ સિંહ, ઝરખ, એશિયાઈ કાળો રીંસ કે સન ડિયર. ચાલો દોસ્તો આ જવાબ આપો કોમેન્ટ બોક્સની અંદર. જવાબ આપો શું જવાબ બને છે જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે?
એસી એસી જરખ એસી એ કાળો રીસ કે સન બિયર તો દોસ્તો જવાબ બને છે ઓપ્શન સી એસીઆઈ કાળો રીસ આ એસીઆઈ કાળો રીસ છે તે ખૂબ જ એવું વિરલ ગણાતું પ્રાણી છે ત્યાર પછીનો ક્વેશ્ચન જોયા પ્રશ્ન ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ કયું રીંછ રહે છે મિત્રો ભારતમાં સૌથી ઊંચી જે પહાડીઓ છે તેના પર કયું રીંછ છે તે રહે છે ઓપ્શન તમારી સામે છે એ સન બિયર બી બ્રાઉન બિયર સી કાળો રીંછ કે ડી સ્લોથ બિયર તો કયું રીંછ રહે છે દોસ્તો ભારતમાં સૌથી ઊંચાઈ પર રહેનાર રીંછ કયું છે આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન બી બ્રાઉન બિયર ખાસ મિત્રો યાદ રાખવાનું છે બ્રાઉન બિયર છે તે સૌથી ઊંચાઈ પર રહેનારું ભારતનું રીંછ છે તે પહાડીમાં ખાસ કરીને વસવાટ કરતું હોય છે ત્યાર પછીનો ક્વેશ્ચન ઘણા યાંત્રિક મશીનોની તાકાત માપવામાં કયા પ્રાણીનું નામ વાપરવામાં આવે છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન કે ઘણા યાંત્રિક મશીનો છે જેમની તાકાત માપવા માટે કયું એવું પ્રાણી છે જેનું નામ આપવામાં આવે છે ખાસ મિત્રો યાદ રાખવાનું છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે શું જવાબ બને ચાલો સિંહ ઓપ્શન એ બી ઘોડો સી વાઘ કે ડી હરણ યાંત્રિક મશીનોની તાકાત માપવા માટે જેનું નામ સાથે મિત્રો શું કરવામાં આવે છે સરખામણી કરવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન બી મિત્રો ઘોડો ઘોડાને શું કરવામાં આવે છે યાંત્રિક મશીનો જેમ કે ઉદાહરણ આપવામાં આવે છે મિત્રો કે ઘોડા જેમ દોડે છે મિત્રો ઘોડાની જેવી ઘોડાની જે રીતે રેસ હોય છે તેની રીતે આ યાંત્રિક એટલે કે મશીન છે તે દોડે છે તેવા ઉદાહરણો સાથે સમજાવવામાં આવતા હોય છે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો એ પ્રશ્ન દોસ્તો ઓછાના છોડમાં કયું ઝેરી દ્રવ્ય હોય છે મિત્રો કોછાનો જે છોડ છે વનસ્પતિ છે એ છોડની અંદર કયું ઝેરી દ્રવ્ય હોય છે ઓપ્શન એ કેલ્શિયમ બી સ્ટિકનિન સી મેલેલિન કે ઓપ્શન ડી નિકિટિન તો કયું ઝેરી દ્રવ્ય હોય છે દોસ્તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દો કોછાના છોડની અંદર તો જવાબ બને છે ઓપ્શન બી સ્ટિકનિન હોય છે મિત્રો કેવું દ્રવ્ય હોય છે જે ખૂબ ઝેરી હોય છે કોછાના છોડની અંદર સ્ટિકનિન નામનું ઝેરી દ્રવ્ય હોય છે ત્યાર પછીનો ક્વેશ્ચન દક્ષિણ ગુજરાતની ઊંડી કાળી જમીન કયા પાક માટે ઉત્તમ ગણાય છે દક્ષિણ ગુજરાતની અંદર શું આવેલું છે મિત્રો ઊંડી કાળી જમીન આવેલી છે એ કયા પાક માટે ઉત્તમ ગણાય છે મકાઈ અને બાજરી રાય અને જીરું શણ અને કોથમરી કે મિત્રો કપાસ અને શેરડી તો કયા પાક માટે ઉત્તમ ગણાય છે કે જ્યાં તમે એ જમીનની અંદર જે પાક કરો તો તમને સારી એવી ગુણવત્તા મળતી હોય છે તો દોસ્તો શું જવાબ પસંદ કરશો તમે દક્ષિણ ગુજરાતની અંદર આવેલી છે આ જમીન તો જવાબ બને છે આ પ્રશ્નનો ઓપ્શન ડી કપાસ અને શેરડી મિત્રો કપાસ અને શેરડીનું વાવેતર જો તમે દક્ષિણ ગુજરાતની અંદર આ કાળી જમીનની અંદર કરો તો તેમની ગુણવત્તા છે તે ખૂબ સારી એવી ત્યાંથી પાક આવે છે તો આ ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે ગુજરાતમાં 150 સેમી કરતા વધુ વરસાદ ધરાવતા કયા જિલ્લામાં વિષુવવૃત્ત પ્રદેશો જેવી પડખાઉ જમીન જોવા મળે છે મિત્રો આ પણ ખાસ અગત્યનો પ્રશ્ન બને છે તમારા માટે કે 150 સેમી કરતા વધુ વરસાદ ધરાવે છે અને એ એવો જિલ્લો કે જે વિષુવવૃત્ત પ્રદેશોની અંદર જેવી પડખાઉ જમીન જોવા મળે છે તેવી જ જમીન આ જિલ્લાની અંદર જોવા મળે છે તે ગુજરાતનો કયો જિલ્લો છે મિત્રો ગોધરા પંચમહાલ ડાંગ કે સુરત ચાલો આ પ્રશ્નનો જવાબ આપવાનો છે તમારે તો જવાબ બને છે ઓપ્શન સી મિત્રો ડાંગ જિલ્લો ખાસ યાદ રાખવાનું છે ડાંગ જિલ્લો છે તે વિષુવવૃત્ત પ્રદેશ જેવો વિસ્તાર ધરાવે છે તેવી જમીન ધરાવે છે 100 સેમી કરતા વધુ વરસાદ ત્યાં પડે છે છતાંય ત્યાં કેવો જમીન જોવા મળે છે તો કે પડખાઉ જમીન ત્યાં જોવા મળે છે ત્યાર પછીનો ક્વેશ્ચન જંગલોની જમીન
નિશેનામાંથી કયા જિલ્લામાં જોવા મળે છે? મિત્રો જંગલોની જમીન તો કે કયા જિલ્લાની અંદર જોવા મળે છે? ગુજરાતની વાત કરીએ તો કયા જિલ્લાની અંદર આ જંગલોની જમીન જોવા મળે છે? ડાંગ અને સાબરકાંઠા, અરવલ્લી અને જૂનાગઢ, ગીર સોમનાથ કે મિત્રો આપેલા તમામ. તો કયા તમને જોવા મળે છે જંગલો? કયા કયા જિલ્લાની અંદર જોવા મળે છે? ડાંગમાં જોવા મળે છે, સાબરકાંઠામાં જોવા મળે, અરવલ્લી, જૂનાગઢ, ગીર સોમનાથ. તો દોસ્તો જવાબ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો એટલે આપણે આગળ વધીએ. દોસ્તો જવાબ બનશે ઓપ્શન ડી આપેલા તમામ. તો કે ડાંગની અંદર પણ મિત્રો જંગલો આવેલા છે, સાબરકાંઠામાં, અરવલ્લી અને જૂનાગઢની અંદર જંગલો છે અને ગીર સોમનાથમાં પણ જંગલો આવેલા છે. તો આ પ્રશ્નની અંદર જેટલા કાંઈ જિલ્લાઓ આપેલા છે તે તમામ જિલ્લાઓની અંદર જંગલો આવેલા છે, જંગલો પ્રકારની જમીન ધરાવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, જિલ્લા કક્ષાએ ઇકો ટુરિઝમના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે? મિત્રો જિલ્લા કક્ષાએ જે ઇકો ટુરિઝમ બનાવે છે આ ઇકો ટુરિઝમના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? ખાસ અગત્યનો પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે દોસ્તો, આ નોટ કરી લેવાનો છે તમારે. ઓપ્શન એ સહાયક વન સંરક્ષક, બી નાયબ વન સંરક્ષક, સી આપેલ બંને કે ઓપ્શન ડી એક પણ નહીં. કોની મિત્રો નિમણૂક કરવામાં આવે છે? જિલ્લા કક્ષાએ જે ઇકો ટુરિઝમ છે તેમના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? વન સંરક્ષક કરવામાં આવે છે, નાયબ વન સંરક્ષકની કરવામાં આવશે કે મિત્રો આપેલ બંનેની કરવામાં આવશે? શું જવાબ પસંદ કરશો તમને? આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો જવાબ બને છે ઓપ્શન એ સહાયક વન સંરક્ષક. કોની નિમણૂક કરવામાં આવે છે? સહાયક વન સંરક્ષકની નિમણૂક કરવામાં આવે છે. ઇકો ટુરિઝમના અધ્યક્ષ તરીકે સહાયક વન સંરક્ષકની નિમણૂક કરવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે દોસ્તો,